ओके फ्रेंड्स, अपने पेपर टू ની અંદર આપણે જે ડેટા આપેલો છે, જે પેપર 1 ની અંદર આપણે યાદ હોય તો ડેટા હતા, એના જેવો કંઈક અલગ ડેટા આપણને આપેલો છે. એમાં તમે જોઈ શકો કે એ ડેટામાં છે એ ત્રણ કોલમ છે. કઈ કે તો કે એક ટાઈમ ની છે, એક સબ્જેક્ટ છે અને એક ટીચર છે. ટાઈમ, સબ્જેક્ટ ને ટીચર. તો પેલા તમને યાદ હોવું જોઈએ કે આ ટાઈમ, સબ્જેક્ટ ને ટીચર આ પ્રકારનો ટેબલ એ શેનો હોય શકે? રેગ્યુલર આપણું કામ છે, યાદ હોય તો નાના હતા ત્યારથી આપણે આ કામ કરીએ. સાહેબ ટાઈમ ટેબલ તો લખાવો, તે ક્લાસનું ટાઈમ ટેબલ છે. બરાબર, ક્લાસનું ટાઈમ ટેબલ આપણે જોઈએ. સૌથી પહેલાં ફર્સ્ટ લેક્ચર તો આપણી મધર ટંગનો આવે છે, 8:35 ગુજરાતીનો છે અને મિસ્ટર વર્ટ લે છે એવું લખેલું છે. નેક્સ્ટ લેક્ચર, સેકન્ડ લેક્ચર 8:35 to 9:10 અત્યારે જે આપણે સબ્જેક્ટનું પેપર સોલ્વ કરીએ છીએ ઇંગ્લિશ છે અને મિસ્ટર જાની લે છે. રીડ કરવાનું છે એટલે રીડ કરી લીધી. 9:10 to 9:45 એ સોશિયલ સાયન્સનો લેક્ચર રહેશે, જેને આપણે સામાજિક વિજ્ઞાન કહીએ છીએ અને મિસિસ પારેખ લે છે. ઠીક છે, ત્યાર પછી આપણને ભાઈ આટલું બધું સવારના આપણે કામ કર્યું, 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ભૂખ લાગી ગઈ. ઓ ભાઈ થોડુંક રિફ્રેશમેન્ટ થઈ જાય, રિસેસના ટાઈમમાં નાસ્તાનો ડબ્બો કે એવું લેવા તો સારું, થોડુંક ખાઈ લે, આપણું હોય બીજાને ખાઈ લે. હે, એટલે એ શું છે તો કે રિસેસ ટાઈમ, રિફ્રેશમેન્ટ માટે. ચલો આપણને 15 મિનિટનો બ્રેક આપી દીધો છે. નેક્સ્ટ 10 to 10:35 તો હવે રિફ્રેશમેન્ટ થઈ ગયું, પેટમાં થોડું ઘણું પડી ગયું, મજા આવી ગઈ તો પછી તો મેથ્સ જેવો સબ્જેક્ટ લઈ લેવાય ને. હવે માઇન્ડ કામ કરો, એનર્જી મળી ગઈ અને માઇન્ડને ઓક્સિજન પહોંચવા માંડ્યું, મેથ્સ લઈ લઈ મિસ્ટર સંઘવી લે છે. પછી 10:35 to 11:10 11 અને 10 સુધી સાયન્સનો લેક્ચર મિસ્ટર પરમાર લે છે અને ત્યારબાદ 11:12 to 11:45 લાસ્ટ લેક્ચર આપણે આપણા દેવ ભાષાને યાદ કરીએ, આપણા દેવી દેવતાઓને યાદ કરીએ સંસ્કૃત અને મિસિસ ચૌહાણ લે છે. તો આ જે કહે તો પછી રજા આપણને મળી જશે, પછી આપણે ઘરે જશું. બરાબર, એવું છે. તો એના આધારે આપણું ક્વેશ્ચન આપણે રીડ કરી લઈએ કે ભાઈ ક્વેશ્ચન શું છે અને આન્સર આપવા છે. હુ ટીચર્સ ઇંગ્લિશ વેન, ભાઈ ઇંગ્લિશ કોણ ભણાવે છે અને ક્યારે ભણાવે છે, એક સાથે બે ક્વેશ્ચન છે. બે ક્વેશ્ચનનો આન્સર આપણે 1 માર્કની અંદર દેવાનો હોય તો શક્ય હોય એટલું આપણે ફૂલ્લી એક્સપ્લેન કરી દઈએ કે ભાઈ હુની જગ્યાએ મિસ્ટર જાની, આર યુ મિસ્ટર જાની, જો આ ઇંગ્લિશ સામે લખ્યું જ છે, મિસ્ટર જાની ટીચીસ, ત્યાંથી ઉતાર દેવાનું નીચે, હુની જગ્યાએ નામ ઇંગ્લિશ. ક્યારે ભણાવે છે એમ પૂછ્યું, ક્યારે ભણાવે તો કે ઇન ધ સેકન્ડ લેક્ચર, બીજા લેક્ચરમાં. કોઈ કાંઈ વાંધો નથી અને આમ લખો ભાઈ ફ્રોમ 8:35 to 9:10 તો એ સાચું જ છે. તો કે તમારા એ જવાબમાં હુ નો જવાબ છે મિસ્ટર જાની અને વેન નો જવાબ છે 8:35 to 9:10. ઠીક છે, વેન ડુ ધ ચિલ્ડ્રન ગેટ રિફ્રેશમેન્ટ, રિફ્રેશમેન્ટ નાસ્તો એને ક્યારે મળશે ભાઈ? તો કે ધ ચિલ્ડ્રન ગેટ રિફ્રેશમેન્ટ ઇન ધ રિસેસ એમ લખો તોય ચાલે, પણ એની જગ્યાએ સમય લખી નાખે કે ભાઈ ફ્રોમ 9:45 to 10 9:45 થી 10. ઠીક છે, હવે આ ક્વેશ્ચન ઘણી વાર પેલો હોય, ઘણી વાર વચ્ચે રાખી દીધો, શું છે ડેટા શેનો છે, ડિસ્કશન કરી તો આ ભાઈ આવું શેમાં હોય, આ ટાઈમ ને સબ્જેક્ટ ને ટીચર ને એવું શેમાં હોય તો કેવું શેમાં હોય તો ક્લાસનું જે ટાઈમ ટેબલ હોય એમાં આવ્યું. આ જો તો ડેટા ઇઝ અબાઉટ ધ ક્લાસ ટાઈમ ટેબલ, કોઈ પણ એક વર્ગ હશે એ વર્ગનો ટાઈમ ટેબલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મિસિસ પરીખ, મિસિસ પારેખ આપણે જોઈએ, હા યાર મિસિસ પારેખ હારી, હા ઇઝ એ ટીચર ઓફ, ઈ ક્યાં સુધી ટીચર, હા આ બાજુમાં રાખ્યું છે સોશિયલ સાયન્સ, મિસ્ટર પારેખ ઇઝ એ ટીચર ઓફ કરીને પછી સોશિયલ સાયન્સ કમ્પ્લીટ કરવાનું, ડોટ 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 એની જગ્યાએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, સેન્ટેન્સ કમ્પ્લીટ કરી દેવાય. નેક્સ્ટ વન ઇઝ ટ્રુ ફોલ્સ છે ભાઈ, શું છે, મિસ્ટર ભટ્ટ સ્ટાર્ટ્સ ફર્સ્ટ લેક્ચર, હાલો ભાઈ મિસ્ટર ભટ્ટ આર્યા ફર્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કરે છે, હા બરોબર, ચાલો અહીંયા સુધી વાંધો નથી મને, મિસ્ટર ભટ્ટ સ્ટાર્ટ્સ ફર્સ્ટ લેક્ચર અહીંયા સુધી તો વાંધો નથી મને, કારણ કે અહીંયા સુધી તો લખેલું જ છે ને એ ભાઈ, એટલું એટલો પોર્શન સાચો છે, પણ પાછળનો પોર્શન જો શું લખ્યું છે, આફ્ટર ધ રિસેસ, રિસેસ પછી, તો ભાઈ રિસેસ પછીનો ફર્સ્ટ લેક્ચર તો મેથ્સનો છે, જો આર્યું આ લીધું આ મેથ્સ, અને એ કોણ લે છે તો કે મિસ્ટર સંઘવી, તેનો મતલબ એમ કે આ સેન્ટેન્સનો પાર્ટ અહીંથી ખોટો પડી ગયો એટલા માટે ટ્રુ નથી, શું આવશે ફોલ્સ, એટલા માટે આન્સરમાં લખવાનું છે ફોલ્સ. બિફોર લખવું હોત ને આફ્ટરની જગ્યાએ તો સાચું પડત. ઠીક છે, તો આપણો થઈ ગયો ડેટા. તો ડેટા